એમાં એ માતાજીને માં કુળ દેવી બધાને પ્રાર્થના કે બહુ મોટી ભવ્ય વિજય તમે અપાવજો. તો આ આપકે કબ તક હાર્દિક ને જાયેંગે, કબ જાયેંગે યહાં સે વોટ ડાલને કે લિયે? હાર્દિક ભૈયા હતા રે, વો જો નાને કે જીયા હે એટલે ઉઠે, એટલે અમે પછી માતાજી ની પૂજા કરીને અને મતદાન કરવા જઈશું. તો ક્યાં લગતા હે કે આ જીત પક્કી હે? ક્યાં લગતા હે આપ તો લગાતાર? અમારે જીત પક્કી હે, બહુ મોટી ભવ્ય વિજય હે. तो कहते हैं कि आप कांग्रेस पिछले 10 साल से यहाँ पे राज कर रही है, तो क्या लगता है कि बीजेपी अपना यहाँ पे हार्दिक के थ्रू अपना बेस बनाएगी? कांग्रेस वाला कांग्रेस है तो जो 10 वर्ष से तो कोई काम नहीं कर रहा, અને બધાને હાર્દિક ભૈયા ઉપર ભરોસા છે કે હાર્દિક ભૈયા આવે અને કામ કરે. બધા આખી વિરંગામ જનતા, આખી વિરંગામ વિધાનસભા લોક બધાને વિશ્વાસ છે કે હાર્દિક કામ કરશે અને ભવ્ય વિજય અપાવશે. એક્સાઇટેડ પણ છીએ અને નર્વસ તો બિલકુલ નથી, પણ જોઈએ છીએ હવે કેવું રિઝલ્ટ આવે 8 તારીખે. એક આંદોલનકારી નેતા હતા અને હવે એક રાજનેતા બન્યા છે, શું લાગે છે, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે લોકોનો? આંદોલનકારી નેતામાંથી રાજનેતા મળ્યા બન્યા, પણ ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અત્યાર સુધી, અને મને વિશ્વાસ છે કે 8 તારીખે પણ લોકોનો અમારી સાથે સાથ હશે, જનતાનો સાથ હશે અને અમારો વિજય થશે. આજે કોન્સ્ટિટ્યુન્સી બિલકુલ થશે, કારણ કે 10 વર્ષથી કોંગ્રેસનું અહીંયા સીટ હતી, એ વાત સાચી છે, પણ લોકો પણ હવે કંટાળી ગયા છે અને લોકોને ખબર છે કે 10 વર્ષથી આપણે જે ધારાસભ્ય લાવીએ છીએ એ ખરેખર કોઈ કામ કરતા નથી, અને જેવી પરિસ્થિતિ હતી વિરમગામની એવી ને એવી જ છે. તો હવે પરિવર્તનના બણગા ફૂંકાઈ રહ્યા છે વિરમગામમાં. ગઈકાલે કેટલાક લોકોએ જે તેમને જૂના સાથી હોય કે પછી અન્ય કોઈ લોકો હોય, તમારું શું માનવું છે? એ મને ખબર નથી કે પોસ્ટરો કોણે લગાવ્યા, શું લગાવ્યા, કારણ કે વિરોધ તો કરવાવાળા જે કરતા હોય એમનું કામ જ છે વિરોધ કરવાનું, એટલે એ કરતા રહે, એનાથી કોઈ ફરક નથી પડતો. જીત માટે બિલકુલ સ્પષ્ટ છીએ, જીત નક્કી છે હાર્દિકની, હવે બસ 8 તારીખની રાહ છે.